गुड मॉर्निंग अने आगळ आपणे नेतृत्व विषे वात करी बीए पाठ छ दोरवणी दोरवणीना तत्वो एम आपणे नेतृत्वनी वात करी हती। हवे जे वात आवे छे ए छे नेतृत्वनो चोथो टॉपिक अने एनुं नाम छे माहिती संचार। माहिती संचार, माहिती संचार नो टूंको ने सरळ माहितीनी आपले, माहितीनी आपले आदान प्रदान लेवड़ लेवड़ विनिमय तो जो माहिती संचार कम्युनिकेशन। माहिती संचार ए संचालन नो एक अनिवार्य अंग छे, एना वगर संचालन क्यारेय शक्य नथी। सौथी महत्वनो पॉइंट है तो माहिती संचार, कारण के उच्च सपाटी क्यारे तळ सपाटी सुधी नथी आवती, तळ सपाटी क्यारे उच्च सपाटी सुधी डायरेक्ट जती नथी। उच्च सपाटी, मध्य सपाटी અને તળ સપાટી, આ સપાટી ડાયરેક્ટ અહીંયા નથી જતી ને આ સપાટી ડાયરેક્ટ ક્યારે અહીંયા નથી જતી, અહીંયાની માહિતી અહીંયા જશે, અહીંયાની માહિતી અહીંયા જશે, અહીંયાની માહિતી અહીંયા આવશે ને અહીંયાની પછી અહીંયા આવશે। આ માહિતી સંચાર વગર ધંધાકીય એકમમાં કોઈ પણ કાર્ય શક્ય નથી। તો એવા માહિતી સંચારની વાત કરીએ, વર્તમાન યુગ વિજ્ઞાન અને માહિતી સંચારના ક્ષેત્રમાં ખૂબ જ પ્રગતિ કરી રહ્યો છે। આ ક્ષેત્રની પ્રગતિને કારણે વિશ્વના તમામ દેશો એકબીજાની ખૂબ જ નજીક આવી ગયા છે। व्यापारी दृष्टि जो तो समग्र विश्व एक बजार बनी गयु। पहला बजार माल सामान लावा सवार थी सांज थी जती, तो जगह आज विश्व कोई पण कोणे थी माल मंगाओ सवार थी सांज सुधी में माल आवी सके। माहिती संचार जुदी जुदी रीते थई सके छे, जेम के शब्दों, पत्रों, सूचनाओं, विचारों, मंतव्यों वगैरह की आपले करवानी प्रक्रिया छे। सूचनाओं, मंतव्यों, विचारों आपले करवानी प्रक्रिया एटले माहिती संचार। એકમના વિવિધ વિભાગોની માહિતી સંચાલક પાસે જવી જરૂરી છે, આને આખા એકમના નિર્ણયો લેવાના છે, તો આખા એકમની બધી માહિતી આની પાસે હોવી જરૂરી છે, પણ એ જાતે જઈ શકતો નથી, પોસિબલ નથી, ધારે તો પણ કરી શકતો નથી। આ માહિતી પૂરી પાડવાની પ્રક્રિયા એટલે જ માહિતી પ્રેષણ। જ્યારે માહિતી પ્રેષણમાં હુકમ અને આદેશો આપવા, અહેવાલો મેળવવા, ફરિયાદો સાંભળવી અને નિકાલ કરવો એનો સમાવેશ થાય છે। માહિતી સંચાર માટે માહિતી પ્રેષણ અનિવાર્ય છે। માહિતી સંચાર સમજવા માટે માહિતી પ્રેષણ સમજવું જરૂરી છે। માહિતી પ્રેષણ એ એક માર્ગની પ્રક્રિયા છે અને માહિતી સંચાર એ બીજી માર્ગની પ્રક્રિયા છે। આમાં આપણે સમાવેશ થશે, આમાં માત્ર આપવાની વાત થશે, માહિતી આપવામાં આવે, પહોંચાડવામાં આવે, મોકલવામાં આવે તો માહિતી પ્રેષણ, પણ માહિતી આપીને પાછી લઈએ, પહોંચાડીને પાછી મેળવીએ, મોકલીને પાછી મેળવીએ તો એની કહેવાશે માહિતી સંચાર। આ માહિતી સંચાર એ દ્વિમાર્ગી પ્રક્રિયા છે, તો માહિતી સંચાર થવા માટે માહિતી પ્રેષણ જરૂરી છે। માહિતી આપશો તો મેળવશો, પહોંચાડશો તો મેળવશો, મોકલશો તો તમે મેળવશો, તો માહિતી સંચાર માટે માહિતી પ્રેષણ અનિવાર્ય છે। અર્થ, એક વ્યક્તિ દ્વારા બીજી વ્યક્તિને સ્પષ્ટ અને અકબંધ સ્વરૂપમાં માહિતી પહોંચાડવી। અકબંધ સ્વરૂપમાં એટલે જે સ્વરૂપમાં અહીંયા માહિતી મોકલી છે એ સ્વરૂપમાં, પછી એમાં મરચું મીઠું ગભરાવાનું નથી, આપણા શબ્દોમાં ઉમેરવાના નથી, આપણી વાતો ઉમેરવાની નથી, જેથી બીજી વ્યક્તિ માહિતી આપણા વ્યક્તિના ઉદ્દેશોને સમજી શકે તેનો અમલ કરી શકે। એક વ્યક્તિ જે બોલ્યો છે એ જ બીજી વ્યક્તિને મળવું જોઈએ। માહિતી સંચાર એ શબ્દો, પત્રો, સૂચનાઓ, વિચારો, મંતવ્યોના આદાન પ્રદાન કે આપણે કરવાની પ્રક્રિયા છે। માહિતી સંચાર એટલે હકીકતો, વિચારો, અભિપ્રાયો, લાગણીઓની બે કે તેથી વધુ વ્યક્તિ વચ્ચે થતી આપ લે। તો માહિતી સંચારની સરળ વ્યાખ્યાની વાત કરીએ તો આપણા મનમાં રહેલા વિચારો અન્યના મનમાં દાખલ કરવાની પ્રક્રિયાને, દાખલ કરવાની સમગ્ર પ્રક્રિયાને માહિતી સંચાર કહે છે।
આપણા મનમાં રહેલા વિચારોને અન્યના મનમાં દાખલ કરવાની સમગ્ર પ્રક્રિયાને માહિતી સંચાર કહે છે. હવે એવા માહિતી સંચારના લક્ષણો વિશે આપણે જે સમજવાનું છે, માહિતી સંચારના લક્ષણ અથવા લાક્ષણિકતા. તો જોઈએ માહિતી સંચારની લાક્ષણિકતા. પહેલું, હેતુલક્ષી પ્રક્રિયા. પહેલું, હેતુલક્ષી પ્રક્રિયા. બસ અહીંયાથી જે માહિતી ઉપર સુધી જશે એ ધંધાના હેતુઓને અનુલક્ષીને જશે. આને આમ કર્યું અને તેમ કર્યું અને આ ખાતું આ કીધું એવી વાત નથી કરવાની. એના કામને લગતી વાત જ અહીંયા સુધી જશે. અહીંયાથી પણ કામને લગતી વાત, ધંધાના હેતુને લગતી વાત આવશે. તો હેતુ સિદ્ધ કરવા માટે જ માહિતીની આપ લે કરવામાં આવે છે. તો હેતુલક્ષી પ્રવૃત્તિ. માહિતી સંચારનો હેતુ ફક્ત માહિતી આપવાનો કે લેવાનો નથી, પરંતુ તે દ્વારા ઔદ્યોગિક એકમના ચોક્કસ હેતુઓ સિદ્ધ કરવાનો છે, જેથી તે વ્યક્તિ માહિતી આપવામાં આવે તે વ્યક્તિ સંદેશાને સમજે કે નહીં તેની પણ એમાં ખાસ તકેદારી રાખવામાં. અહીંયાથી માહિતી માહિતી મોકલી દેવાની નથી, એ માહિતીને સમજે એનો વળતો જવાબ આપે એ જોવાનો પણ આમાં સમાવેશ થાય છે. માહિતી સંચાર કરતી વખતે ભાષા સ્પષ્ટ હોવી જોઈએ. હેતુલક્ષી પ્રક્રિયા છે અને બીજો મુદ્દો છે એનો શબ્દો અને ભાષા સ્પષ્ટ હોવી જોઈએ. જેથી માહિતી મેળવનાર માહિતીનો હેતુ સમજી શકે અને વળતો જવાબ આપી શકે. માહિતી સંચારમાં જે શબ્દો અને ભાષા વપરાય તે સ્પષ્ટ હોવા જોઈએ, દ્વિઅર્થી ન હોવા જોઈએ. દ્વિમાર્ગી પ્રક્રિયા. મેં તમને અહીંયા કહ્યું તેમ વળતો જવાબ માહિતી મોકલવાની છે અને વળતો જવાબ મેળવવાનો પણ છે, દ્વિમાર્ગી પ્રક્રિયા છે. એક તરફ માત્ર માહિતી મોકલવાની નથી, વળતો જવાબ પણ મેળવવાનો છે. માહિતી સંચારની પ્રક્રિયા દ્વિમાર્ગી છે. ઉચ્ચ સંચાલકો હેતુ નીતિ વિધિ પદ્ધતિ નિયમોના સંદર્ભમાં જરૂરી માહિતી મધ્ય અને તળ સપાટી મોકલી આપે છે, જ્યારે મધ્ય સપાટીથી જરૂરી માહિતી રિપોર્ટ સ્વરૂપે મેળવવામાં આવે. ઉપરથી નીચે અને નીચેથી ઉપર માહિતી સંચાર થશે, દ્વિમાર્ગી પ્રક્રિયા છે. કાયમી પ્રક્રિયા છે. એક વાર માહિતી મોકલી એટલે વાત પૂરી થઈ જતી નથી, સમયસર જો પરિસ્થિતિ બદલાય એટલે માહિતીની આપ લે થતી રહે છે. સતત ચાલતી પ્રક્રિયા. આધુનિક સમય સોરી માહિતી સંચાર એ સતત અને કાયમી ચાલતી પ્રક્રિયા છે. એકમના ઉદ્ભવની સાથે જ માહિતી સંચારની પ્રવૃત્તિ થાય છે અને આ પ્રક્રિયા અવિરત ચાલુ રહે છે, જે એકમના અંત સુધી પણ ચાલતી રહે છે. એકમ શરૂ થાય ત્યારથી માહિતી પ્રક્રિયાની માહિતી સંચારની પ્રક્રિયા શરૂ થાય છે. જ્યાં સુધી એકમ રહેશે ત્યાં સુધી માહિતી સંચારની પ્રક્રિયા તો ચાલશે. અસંખ્ય સાધનો. યસ, માહિતી સંચાર કરવા માટે આપણે કાળક્રમેથી જૂના સમયથી સદીઓથી લોટ્સ ઓફ સાધનોનો ઉપયોગ કર્યો છે. રાજાઓ પહેલા માહિતી મોકલવા માટે દૂત મોકલતા ઘોડા લઈને, પછી કબૂતર આવ્યા, ટપાલ આવી, મની ઓર્ડર આવ્યા, તાર આવ્યા, ફોન આવ્યા, લેન્ડલાઈન ફોન, પછી મોબાઈલ ફોન આવ્યા, આજે ઇન્ટરનેટ આવી ગયું છે. બહુ બધા સાધનોનો આપણે સમય સમયે ઉપયોગ કર્યો છે. આધુનિક સમયમાં માહિતી સંચારને અસરકારક બનાવવા માટે અનેક સાધનોનો ઉપયોગ થાય છે. તેમાં મૌખિક અને લેખિત સંદેશાઓ, મૌખિક અને લેખિત સંદેશાઓ, ટેલિફોન, ફેક્સ, ઇન્ટરનેટ, મોબાઈલ ફોન, SMS, ટેલેક્સ વગેરેનો ઉપયોગ થાય છે. ઘણા બધા સાધનો છે જેના દ્વારા માહિતી આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડી શકીએ છીએ. અનેક પ્રકારોની પદ્ધતિઓ. યસ, માહિતી સંચારની અનેક પદ્ધતિઓ છે, પ્રકારો છે. અનેક પ્રકારો અને પદ્ધતિઓ. આના પછીના મુદ્દામાં આપણે એની પદ્ધતિઓની જ વાત કરવાની છે, તો એ પણ જોઈશું આપણે. ઓકે, આધુનિક સમયમાં સોરી માહિતી સંચાર અનેક પ્રકારો અને પદ્ધતિઓ છે, જેવી કે આંતરિક માહિતી સંચાર, બાહ્ય માહિતી સંચાર, લેખિત માહિતી સંચાર, મૌખિક માહિતી સંચાર અને ઇશારા દ્વારા પણ માહિતી સંચારની પદ્ધતિનો ઉપયોગ થાય છે. બધી રીતે અન્યને સમજ પણ આપી શકાય. લેખિત, મૌખિક, આંતરિક, બાહ્ય, ઇશારા દ્વારા અને એવા ઘણા બધા પ્રકારો છે માહિતી સંચારના. કાર્ય પ્રેરક પ્રવૃત્તિ. કાર્ય પ્રેરક પ્રવૃત્તિ.
કરતા હોય કે કઢવાયા હોય ગુજવાયા હોય મુશ્કેલી હોય સમસ્યા હોય પ્રોબ્લેમ હોય અને એવા સંજોગોમાં જો આપણને ચોક્કસ માહિતી મળે તો આપણી સમસ્યા દૂર થાય છે અને આપણને કામ કરવાનું પ્રોત્સાહન મળે છે તમે દાખલા કરતા હોય એક દાખલાનો જવાબ આવતો જ નથી એક કલાક બે કલાક ચાર કલાકથી તમે મથો છો દાખલાનો જવાબ નથી આવતો હવે ત્યાં તમારા શિક્ષક આવી જાય છે અને તમને દાખલાની રીત બતાવી દે છે માહિતી આપે છે કે આમ નહીં આ રીતે કરો એ તમને કામ કરવાની ચોક્કસ પ્રેરણા આપે છે વહીવટી પ્રક્રિયા સાથે સંબંધ વહીવટી પ્રક્રિયા સાથે સંબંધ વહીવટી પ્રક્રિયા એટલે ઓફિશિયલ કામ માહિતી સંચાર એ મુખ્યત્વે એકમના વહીવટ સાથે સંબંધ ધરાવે છે અસરકારક નિર્ણયો લેવા માટે વહીવટ માટે જેવી માહિતી એકઠી કરવામાં અને વહીવટી પ્રશ્નો કે સમસ્યાઓનો ઉકેલ મેળવવા માટે માહિતી સંચારનો ઉપયોગ મોટા પાયે થાય છે માહિતી સંચાર એ માનવીય પ્રક્રિયા છે માહિતી ને આપે માહિતી આપશે કોણ માનવી કોને આપશે માનવી કોના માટે આપશે માનવી માટે તો અલ્ટિમેટલી માહિતી સંચારમાં કેન્દ્રબિંદુ માનવી છે માહિતી સંચાર એ માનવીની સ્વાભાવિક બાબત છે માહિતી સંચારના માધ્યમો ગમે તેટલા હોય પરંતુ માનવી વગર તેના કૌશલ્ય વગર માહિતી સંચારનો અમલ થઈ શકતો નથી સાધનો દુનિયાભરના હોય પણ એને ઓપરેટ કરશો તો માહિતી મોકલાશે મેળવાશે તો માનવી વગર એ કામ શક્ય નથી માહિતી સંચાર કરતી વખતે ભય લાગણી ક્રોધ વગેરે બાબતો અસર કરે છે એ પણ માનવી માહિતી સંચાર માટે જે ભૂલો થશે એ પણ માનવી દ્વારા થયેલી હશે એ માનવીય પ્રક્રિયા છે હવે વાત કરીએ આપણે માહિતી સંચારની પદ્ધતિ માહિતી સંચારની પદ્ધતિઓ એક બે ત્રણ ચાર પાંચ છ છ પદ્ધતિઓ છે માહિતી સંચારની પદ્ધતિ પહેલા આપણે જો લક્ષણો જોઈએ પછી પદ્ધતિની વાત હોય તો આપણે આ ભૂસીને નવેસરથી કામ કરીએ જેથી તમને સમજ પડશે વધારે અને ખ્યાલ આવશે માહિતી સંચાર એટલે માહિતીની આપણે આપણા મનમાં રહેલા વિચારો અન્યના મનમાં દાખલ કરવાની સમગ્ર પ્રક્રિયાને માહિતી સંચાર કહે છે એની લાક્ષણિકતા હેતુલક્ષી પ્રવૃત્તિ છે જેમાં શબ્દ અને ભાષા સ્પષ્ટ હોવા જોઈએ દ્વિમાર્ગી પ્રક્રિયા છે સતતચારની પ્રક્રિયા છે અસંખ્ય સાધનોનો ઉપયોગ થાય છે અનેક પ્રકારોની પદ્ધતિઓ છે કાર્ય મહેનત પ્રવૃત્તિ છે વહીવટી પ્રક્રિયા સાથે સંબંધ ધરાવે છે અને માનવીય પ્રક્રિયા છે એના લક્ષણો થયા હવે વાત કરીએ આપણે માહિતી સંચારની પ્રક્રિયા સોરી પદ્ધતિઓ માહિતી સંચારની પદ્ધતિઓ માહિતી સંચારની પદ્ધતિઓ તો એના છ પ્રકાર છે માહિતી સંચારની પદ્ધતિના છ પ્રકાર છે પહેલું છે મૌખિક માહિતી મોઢા મોઢ લખ્યા વગર બોલીને માહિતી આપવી તો મૌખિકમાં પહેલું આવશે વાતચીત બીજું આવે છે વાર્તાલાપ એટલે કે વાત કરવી ત્રીજું આવે છે સંવાદ એને પણ વાતચીત જ કહીશું ડાયલોગ સંવાદ એટલે ડાયલોગ એક વ્યક્તિ બોલે બીજો સાંભળે બીજો બોલે પહેલો સાંભળે ગોષ્ઠી સામાન્ય વાત કરવી આપણી ભાષામાં પંચાયત કરવી ગોષ્ઠી મરાઠી ભાષામાં શબ્દ છે ગોષ્ઠી ભાષણ નેતાઓ આપે એ ભાષણ જૂથ ચર્ચા ગ્રુપ ડિસ્કશન વગેરે ઓકે તો આ રીતે મૌખિક માહિતી સંચાર આટલી રીતે કરી શકાય છે ત્યાર પછી વાત કરીએ તો લેખિત માહિતી સંચાર આવે છે લેખિત માહિતી સંચાર પણ ઘણી બધી રીતે થાય છે તે જોઈએ વર્તમાન પત્રોમાં લેખિત માહિતી આવતી હોય છે સામાયિકો એટલે કે મેગેઝિન ચોપાણિયા બોર્ડ દુકાને લટકાવેલા બોર્ડ જાહેર ખબર પત્ર લેખન હસ્તલિખિત પત્ર
ईमेल आ रीते लेखित माहिती संचार करी शकाय। दृश्य जेने जोई शकाय छे एवी माहिती संचारी वात, मात्र जोई शकाय एवी दृश्य, एमां आवशे नक्शा। नक्शा कोई दिवस बोलता नथी, आपणे एमां જોઈ શકીએ છીએ। નકશા, ચિત્રો, ઘણું બધું કહી જાય છે, આકૃતિઓ, આલેખ, રંગો, પ્રતીકો એટલે કે ચિહ્નો, આ રીતે લેખિત માહિતી સંચાર, સોરી દ્રશ્ય માહિતી સંચાર હોય છે। હવે વાત આવે છે શ્રાવ્ય। શ્રાવ્ય એટલે સાંભળી શકાય એવી માહિતી, જેનાથી આપણે સાંભળીને યોગ્ય માહિતી મેળવી શકીએ। તેમાં આવે છે ટેપ રેકોર્ડર, રેડિયો, ટેલિવિઝન, ટેલિકોન્ફરન્સ, એક સાથે ઘણા બધા વાત કરી શકે તે દ્રશ્ય અને શ્રાવ્ય બંને જોઈ પણ શકાય અને સાંભળી પણ શકાય। ચલચિત્ર એટલે કે પિક્ચરો, ટેલિવિઝન, ઇન્ટરનેટ, કમ્પ્યુટર્સ, વિડીયો કેસેટ્સ, જેને જોઈ પણ શકાય અને સાંભળી પણ શકાય। છેલ્લું છે મો। ઘણીવાર કંઈ ન બોલવાથી પણ માહિતી પહોંચી જતી હોય છે, કઈ ન બોલવાથી પણ માહિતી સમજાઈ જતી હોય છે। મુખ સહમતિ, તમને કોઈ પૂછ્યું કે ભાઈ તમે અહીંયા આવવાના છો અને તમે કઈ નહીં બોલો, તે સમજી જાય હા આવવાના છે અથવા નથી આવવાના। મુખ સહમતિ, મુખ અસહમતિ, હાવભાવ, ચહેરાના હાવભાવ, એક્સપ્રેશન કહેવાય, બોડી લેંગ્વેજ કહેવાય, આ બધી રીતે માહિતી થઈ શકે છે। તો માહિતી સંચાર, માહિતી સંચારની પદ્ધતિઓ મૌખિક, લેખિત, દ્રશ્ય, શ્રાવ્ય, દ્રશ્ય શ્રાવ્ય અને મૌ, ઓકે। આના પછીના ટોપિકમાં આપણે આગળ વાત કરીશું માહિતી સંચારની આગળની વાતો, અત્યારે આપણે અહીંયા જ બાકી રાખીશું, ઓકે। ચલો બાય।